નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાલય ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચ વિષય આસપાસ જેમાં પ્રકરણ તેર પહાડી રહેઠાણો તો આગળના વિડીયોની અંદર આપણે ગૌરવ જાની વિશે અભ્યાસ કર્યો જે મુંબઈથી તે લદ્દાખ સુધી પોતાની મોટર સાથે પ્રવાસે નીકળે છે અને તે મુંબઈથી તે લદ્દાખ સુધી ઘણા રાજ્યો અને શહેરોની મુલાકાત લેતા એ લદાખ સુધી પહોંચે છે અને તે પોતાની મોટરસાઇકલનું નામ આપેલ છે લોનર તો એ લોનર સાથે કેવી કેવી મુશ્કેલીઓનો અનુભવ કરતા એ આ પ્રવાસ પ્રવાસને પ્રવાસ પ્રસાર કરે છે તો આજે આપણે અભ્યાસ કરશું દુનિયાની ઊંચાઈએ રહેઠાણ તો ગૌરવજાની કહે છે હવે ખૂબ જ ઊંચાઈએ ચડવાનો સમય હતો લોનર માટે મુશ્કેલ સમય હતો કારણ કે રસ્તો વાંકો ચૂકો હતો સાંકડો હતો અને પથરાળ હતો ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ નહોતા ઘણી જગ્યાએ બીચ બિલકુલ રસ્તા નહોતા એટલા માટે આ મુસાફરી કરવી ઘણી મુશ્કેલ હતી હું ચાંગથાંગના પથરાળ મેદાનમાંથી પસાર થઈ રહ્યો હતો આ જગ્યા આશરે દરિયાની સપાટીથી પાંચ હજાર મીટર ઊંચાઈ હતી ચાંગથાંગરિયું એ દરિયાની સપાટીથી આશરે પાંચ હજાર મીટર ઊંચાઈ ઉપર હતું તે એટલી ઊંચી હતી કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો મને માથું દુખતું હતું અને નબળાઈ પણ લાગતી હતી કે વધુ ઊંચાઈ ઉપર જવાથી કે સૌથી જેમ જેમ આપણે ઊંચાઈ ઉપર જઈએ તેમ વાતાવરણ પતલું બને છે જેથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે અને ત્યાં ઓક્સિજનનું પ્રમાણ એકદમ ઓછું હોય છે જેના કારણથી પાતળી હવામાનના કારણે આપણને શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલી પડે છે પછી મને તે હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ ગઈ થોડા દિવસો ગયા ત્યારે મને ધીમે ધીમે વાતાવરણની અંદર શ્વાસ લેવામાં આદત પડી ગઈ ઘણા દિવસો અમે એ વિસ્તારમાં ફરતા રહ્યા જ્યાં એક પણ માણસ નજરે પડતો ન હતો પેટ્રોલ પંપ કે મિકેનિકલ પણ ન હતા ત્યાં કોઈ માણસ રહેતા ન હતા ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ ઘણા સુંદર તળાવો હતા ત્યાં ફક્ત આકાશ અને સુંદર તળાવો જોવા મળ્યા ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થયા લોનરે મને લોનરે અને મેં આગળ જવાનું ચાલુ રાખ્યું અચાનક એક દિવસ સવારે મેં મારી સા સામે સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ જેમ જેમ અમે આગળ વધતા ગયા એમ એક દિવસ અમે સપાટ લીલા ઘાસથી છવાયેલું મેદાન જોયું ઘણા બકરા ત્યાં ચરતા હતા એ મેદાનની અંદર બકરા ચડતા હતા થોડે દૂર મેં કેટલાક તંબુ જોયા ત્યાં માણસોનો વસવાટ હોય એવું મને લાગ્યું કે કે થોડે દૂર ગયા ત્યાં તંબુ પણ જોયા મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે અને તેઓ આટલા દૂર સ્થળે શું કરતા હશે તો મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે અને આટલી દૂર એ શું કરતા હશે